गुड मॉर्निंग एवरीवन, मैं सब जोनिका पटेल फ्रॉम एसआरकेपी इंग्लिश मीडियम स्कूल सुकेश। टुडे आई एम गोइंग टू टीच ईवीएस सब्जेक्ट इन द थर्ड स्टैंडर्ड। ओके, टुडे वी स्टार्ट अवर न्यू यूनिट, यूनिट नंबर 6, फूड वी ईट। वंस अगेन टुडे वी स्टार्ट अवर न्यू यूनिट, यूनिट नंबर 6, फूड्स वी ईट। ओके, लेट्स स्टार्ट। ओपन योर टेक्स्ट बुक पेज नंबर 38। ओके, लेट्स स्टार्ट यूनिट नंबर 6, फूड वी ईट। ओके, लास्ट नाइट आई ईट अ चपाती मेड ऑफ बाजरा विथ जैगरी। ओके, लास्ट नाइट। ओके, आ बॉय कहे छे के लास्ट नाइट, गई नाइट मां मैं एने शू खाधु हतु, चपाती मेड ऑफ बाजरा, बाजरा नी रोटली अने जैगरी एटले गोट, गुड़ लखेलू छे, जैगरी एटले गोल, एने बाजरा नो रोटलो अने गोल खाधो हतो। ओके, हवे गर्ल बोले छे आई कुक दाल एंड राइस, शू खाधेलू छे एने, दाल अने राइस। ओके, यस्टरडे नो फूड वी कुक इन माय होम। आ गर्ल शू कहे छे, नेक्स्ट गर्ल शू कहे छे के यस्टरडे नो कुक, આગલા દિવસે મેં કઈ જ મારા ઘરે કઈ પણ બનાવેલું હતું નહીં। વન્સ અગેન આ બોય કે છે આઈ વેન્ટ ટુ ધ ગુરુદ્વાર વિથ માય ગ્રાન્ડ મધર ફોર ધ લંગર, વી ઈટ દાલ એન્ડ ચપાતી। ઓકે, આ જે પંજાબી છોકરો છે શું કહે છે કે મેં મારા ગ્રાન્ડ મધર સાથે ક્યાં ગયો હતો, ગુરુદ્વારમાં ગયો હતો અને ત્યાં એને શું ખાધું, દાલ અને ચપાતી। ઓકે, ધ નેક્સ્ટ વન। ओके, द नेक्स्ट गर्ल से माय मदर कुक इडली, आई ईट लॉट ऑफ इट, आई वाज रियली टेस्टी। એ શું કહે છે કે મારી મમ્માએ ઇડલી બનાવી હતી અને મને ખૂબ જ ભાવે એટલે મેં ઘણી બધી ખાઈ નાખી હતી। ઓકે, નેક્સ્ટ ગર્લ અમી હેડ કુક ખીર એન્ડ પૂરી વિથ, આઈ ડોન્ટ લાઈક સો આઈ ઈટ એન્ડ ચિલ્લા ઇન્સેક્ટ્સ। ઓકે, એ શું કહે છે, અમ્મી એટલે મમ્મા, એની મમ્માએ શું બનાવેલું હતું, ખીર અને પૂરી બનાવેલી હતી પણ મને જરાક બી નહીં ભાવે એટલે મેં નહીં ખાધું, એવું કહે છે। હા, તમને કેમ ફૂડ નહીં ભાવતો તો તમે નહીં ખાય, એમ એ બી શું કહે છે કે મારી મમ્મીએ બનાવેલું પણ મને નહીં ભાવે એટલે ચીલા ઇન્સેક્ટ્સ એટલે બીજી વસ્તુ ખાઈ લે છે। ઓકે, માય મધર બોટ દાબેલી ફોર અસ ફ્રોમ ધ હોમ વેર શી વર્ક, વી એન્જોય ઈટિંગ ઇટ। એ શું કહે છે કે મારી મમ્મા, આ બોય શું કહે છે કે મારી મમ્મા દાબેલી લાવી હતી અને એ ખાવાની અમને ખૂબ જ મજા આવી હતી। ઓકે, ટર્ન નેક્સ્ટ પેજ 39, રિમેમ્બર એન્ડ રાઇટ વોટ ડીડ યુ ઈટ યસ્ટરડે, રાઇટ ઇટ ઇન ધ પ્લેટ શો પ્લેટ। ઓકે, શું કહે છે, આ પ્લેટ આપેલી છે, જો ડીશ મૂકેલી છે અને ડીશની અંદર લાઇનિંગ કરેલી છે, તમે કાલે શું ખાધેલું હતું તે તમારે આની અંદર લખવાનું છે। ઓકે, હા, દાલ ખાધી, રોટી ખાધી, સબ્જી ખાધી, પૂરી ખાધી, જે ખાધેલું હોય તે તમારે તે પ્રમાણે લખવાનું રહેશે। ઓકે, નેક્સ્ટ જોઈએ, ચાલો થિંક એન્ડ ટેલ, હાઉ ડુ યુ નો ડેટ યુ આર હંગ્રી, તમને કેવી રીતે ખબર પડે કે તમને ખૂબ જ ભૂખ લાગેલી છે, કેવી રીતે ખબર પડે, આઈ લાઈક, હા મને કેવો, તમને કેવી રીતે ખબર પડે કે તમને ખૂબ જ ભૂખ લાગેલી છે, હા કોઈને કઈ પેટમાં થાય તમને તો ખબર પડે ને, એમ જ ખબર પડી ગઈ તમને, હે કે મને કેવો, તમને કેવી રીતે ખબર પડે કે તમને બહુ ભૂખ લાગેલી છે કે નથી લાગેલી, હા તમને બોડીમાં વીકનેસ જેવી લાગવા લાગે, બરાબર, હા તમને બોડીમાં વીકનેસ જેવી લાગે તો કેવી રીતે ખબર પડે, આઈ નો ધેટ આઈ એમ હંગ્રી વેન માય સ્ટમક ફીલ એમ્પ્ટી, તમારું પેટ ખાલી હોય ને, હા ત્યારે તમને શું થાય કે આઈ ડુ નોટ ફીલ લાઈક ડુઈંગ એનીથિંગ, મેં કંઈ પણ કામ કરું એવું મને ફીલ જ નહીં થાય, હા તમને ભૂખ લાગેલી હોય તો તમને એવું થાય છે, હા ચલો, હેઝ ઇટ એવર હેપન ટુ યુ ધેટ ઓન સમ ડે યુ વર વેરી હંગ્રી બટ ધેર વોઝ નથિંગ ટુ ઈટ, ઇફ યસ વાય, ચલો તમને કોઈ દિવસ બહુ ભૂખ લાગેલી, તમે ઘરે જાઓ અને ખાવા માટે કંઈ નહીં હોય એવું કોઈ વાર બનેલું છે,
હા એવું કોઈ વાર થાય? મોસ્ટ ઓફલી નહીં થાય, કેમ? આપણા મમ્મા આપણા માટે કઈ ને કઈ પ્રિપેર કરેલું જ હોય. કઈ નહીં હોય તો તમે શું કરો, બિસ્કિટ કે એવું કઈ ને કઈ ખાઈ લે છે. નેક્સ્ટ જો, યુ મસ્ટ હેવ અ નોટિસ ધેટ ઇન ધ પિક્ચર ધેર ઇઝ વન ચાઇલ્ડ ઇન હોમ નો ફૂડ વોઝ કુક, વોટ કુડ બી ધ રીઝન? ચાલો આમાં આપણે એક પિક્ચરમાં જોયું કે એક છોકરી શું કહે છે, ગર્લ, કે મારી ઘરે કાલે કંઈ પણ નહીં બનાવેલું હતું. હા, મારી ઘરે કાલે કંઈ પણ બનાવેલું હતું નહીં. હા, કેમ નહીં બનાવેલું હશે? તમે શું રીઝન આપી શકો? હા, કદાચ એના મમ્મા ડેડી બહાર ગયેલા હોય એટલે કદાચ એની ઘરે ફૂડ નહીં બનાવેલું હોય. હા, એવું બની શકે. અથવા તેના મમ્મા માંદા પડેલા હોય કે એના માટે રસોઈ બનાવે ત્યાં એટલા પૈસા નહીં હોય તો એ ફૂડ નહીં બનાવેલું હોય શકે. ઓકે, ડીડ ઓલ ચિલ્ડ્રન ઇન ધ ક્લાસ ઇટ ધ સેમ ફૂડ આઈટમ યસ્ટરડે? વાય? ચાલો એવું કહેજે કે બધા સ્ટુડન્ટ જે ક્લાસમાંના છે, બરાબર, તે લોકોએ બધાએ કાલે સેમ ફૂડ આઈટમ ખાધી. હા, સેમ ફૂડ આઈટમ ખાધી, કેમ હશે એવું બને કોઈ દિવસ? નો, ઓલ ધ ચિલ્ડ્રન ડીડ નોટ ઇટ ધ સેમ ફૂડ આઈટમ યસ્ટરડે બીકોઝ ઓલ ધ ચિલ્ડ્રન કમ ફ્રોમ ધ ડિફરન્ટ ફેમિલી. તમે આગલે દિવસે સ્કૂલ છો, એક ક્લાસમાં તમે બધા ભણતા હોય, બરાબર, પણ તમે ઘરે બધા સેમ ફૂડ ખાય એવું બને? નો, એકાદ બે જણા કદાચ સેમ ફૂડ આઈટમ ખાઈ જાય, પણ આખો ક્લાસ નહીં. કેમ? બધા અલગ અલગ ફેમિલીમાંથી તમે આવો છો. ઓકે, Now on the blackboard write the name of the all the foods. Okay, blackboard par food items lakhvani chhe, hane ha school class ma to apne bhi dikra lagte kai nahi. Ha, next jo, what would you do if you had nothing to eat and you were hungry? Barabar, dharo ke tumne bahut bhook lagelo ne, tumhe kahi par khadelo nahi hoy to tumhe shu karo? If I had nothing to eat and I were very hungry, I would ask my mother to give me some food. તમને બહુ ભૂખ લાગેલી એટલે આપણે શું કરીએ? બહુ ભૂખ લાગેલી તો મમ્માને શું કહીએ કે મમ્મા, I am so hungry, so please give me some food. મને કંઈ ખાવાનું તમે આપી દો, એટલે મમ્મા આપે ને તમને કંઈ ખાવાનું. નેક્સ્ટ પેજ જો, પીપલ્સ ફેમિલી. ઓકે, વન ફેમિલી આપેલી છે દીકરા. Okay, let's start. There are four members in the Vipul's family. How many members? Four. There are some members who do not eat what Vipul eat. Je Vipul ne bhavtu hoy ten family ma bija ne bhavtu nahi hoy, barabar. Do you think these people do not eat or cannot eat what Vipul eat? Ha, Vipul so khato hase ke na ghar na e vastu nahi khay. Joiye apne. Let's read about the Vipul's family. Okay. While returning home from school, Vipul bought a burta. Burta એટલે કોણ? મકાઈ ખાય ને તમે દીકરા? હા, બોઈલ કરેલી કે શેકેલી મકાઈ ખાય ને એને ઇંગ્લિશમાં શું કહેવાય? કોર્ન કહેવાય. હા, કોર્ન ઓન ધ કોપ. અને ગુજરાતીમાં નોર્મલી હિન્દીમાં શું કહે? બુટ્ટા. હા, એટલે વિપુલ સ્કૂલમાંથી રિટર્ન આવે છે ત્યારે રસ્તે શું મકાઈ ખરીદી લઈને આવે છે. હી રીચ હોમ એન્ડ આસ્ક હિઝ મધર, વેર ઇઝ મુની? આઈ વોન્ટ ટુ સી હર. એ શું કહે છે? ઘરે આવે છે ને એને મમ્માને કહે છે, મમ્મા મુન્ની ક્યાં છે, મારે એને જોવી છે. હિઝ મધર રિપ્લાય, મુન્ની ઇઝ ઇન ધ રૂમ અપસ્ટેર. એ મુન્ની, એની મમ્મા શું કહે છે? મુન્ની ક્યાં છે? રૂમમાં છે. વિપુલ કોલ્સ હિઝ ગ્રાન્ડ મધર હેન્ડ એન્ડ સે, વિપુલ શું કરે છે, એની ગ્રાન્ડ મધર એટલે એની દાદીનો હાથ પકડે છે અને કહે છે, યુ ઓલ્સો કમ અપસ્ટેર વિથ મી, દાદી તું બી મારી સાથે મુનીના રૂમમાં ચાલે. હિઝ મધર સ્ટુડ અપ હિમ, એની મમ્મા ઉભી રહીને જોઈ છે. આઈ હેમ શોક બસ, ચપાટી ઇન દાલ, લેટ્સ હર ફર્સ્ટ હેવ હર મેલ. એની મમ્મા શું કહે છે કે મેં દાળ અને રોટલી બનાવેલી છે, ચપાટી, તે પહેલા તું ખાઈ લે. હા, વિપુલ ને શું કહે કે મેં દાળ ને ચપાટી બનાવેલી તે તું પહેલા ખાઈ લે, ફર્સ્ટ તે ખાઈ લે કે છે. હેવ યુ પુટ સુગર ઇન ધ દાળ? એ શું કહે છે, મમ્મા તું એ સુગર નાખેલી દાળની અંદર? હા, ખાંડ નાખેલી કે દાળમાં? એવું પૂછે છે દાદી ટુ વિપુલ્સ મધર. હા, એવું કોણ પૂછે છે? દાદી પૂછે છે. હા, દાદી પૂછે છે એની મમ્માને, વિપુલ્સ ની મમ્માને કે તું એ દાળમાં ખાંડ નાખેલી, સુગર નાખેલી? એવું પૂછે છે. આઈ હેવ ટેસ્ટ
tasted the dal ene dadi ne keve dal bhavti hoy meethi sugar wali okay it have been prepared well replied vipul's mom vipuli mamma su ke che ke me dal saras banavi dideli che okay vipul pick up his grandmother plate and run upstairs okay विपुल दादी नी प्लेट ले छे हाँ दादी नी प्लेट ले छे अने रूम मां जाए छे ही आस्क हर टू फॉलो हिम क्विकली एने दादी ने शू कहे छे दादी जल्दी चल एम करीने विपुल एने हाथ पकड़ी ने एनी दादी नी साथे लई जाए छे When I was of your age, I could run up a hill in the same time, said the daddy. Okay. इन्हें दादी सुन के जब विपुल ने कि मैं जहाँ तरह जटली यंग होती रहे, तेरे में आटला टाइम मत तो हिल इतने के डुंगर पर पर्वत पर चढ़ी जाती है इनके डुंगर पर आटली जल्दी तो मैं चढ़ी भी जाती है इनके पर अबे दादी उम्र बड़ा थे इगला तो ओल्ड के इगला तो ओके विपुल गिव द बुट्टा ही वाज ईटिंग टू द मामी Okay, Vipul gave the butta he was eating to his mommy. Okay, Vipul ne butta kone aape chhe ni mami ne aape chhe khava mate. Okay, mami ne aape chhe. Wash his hand and lifted little Munni. Ane biju thodo ke manthi kone aape chhe Munni ne aape chhe ne ni mami ne aape chhe. When I was of your age, I could run up. Sorry. Suddenly, Munni started crying. Munni ronva lage chhe. She is hungry. તને ભૂખ લાગેલી હોય છે said mommy mommy શું કહે છે કે મુન્ની ને ભૂખ લાગેલી છે એટલે રડે છે she sat down to feed મુન્ની okay એ મુન્ની નાની હોય છે બેબી છે નાનું one baby છે એનું નામ મુન્ની છે હો નાનું છોકરું છે જન્મેલું હવે નાનું છોકરું ને દાંત તો હોય નહીં એ કેવી રીતે મકાઈ ખાઈ શકે ભૂતા ખવાય એનાથી નાનું બેબી થી નો ઓકે ને ઉંમર વાળા કોઈ ઓલ્ડ એજ હોય તમારા દાદા દાદી ઘણા ઉંમરના થઈ ગયેલા એ લોકો થી બી નહીં ખવાય દીકરા બરાબર એટલે એની દાદી થી બી નથી ખવાતું નાનું બેબી મુન્ની થી બી નથી ખવાતું એ મામી ને આપે છે ભૂતા ખાવા માટે ઓકે ચલો ક્વેશ્ચન ના આન્સર જોઈએ દીકરા Okay. Why was daddy not able to climbing the train quickly? चलो दादी केम झड़प थी नहीं चढ़ी सके चाली केम नहीं सके झड़प थी तो जो since दादी was age એટલે दादी ની ઉંમર થઈ ગઈ she was weak so she was not able to climb the street quickly મેં તમને કીધું તેમ दादी ની ઉંમર થઈ ગઈ કે ઓકે दादी હવે વૃદ્ધ થઈ ગયા એટલે એનાથી એટલી ઝડપી ચડાઈ ચલાય નહીં ઓકે ને ક્વેશ્ચન જો હાઉ ડઝ દાદી લાઈક ટુ હેવ હર દાલ દાદીને કેવી દાળ ગમતી હતી તો દાદી લાઈક હર દાલ ટુ બી ધ લિટલ સ્વીટ એને મીઠી દાળ ગમતી હતી ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન વિચ કાઇન્ડ ઓફ દાળ ડુ યુ લાઈક તમને કેવી દાળ ગમે હા તો જો આઈ લાઈક દાલ બીચ ઇઝ અ લિટલ સ્વીટ અ પાર્ટ ઓફ ધીસ આઈ લાઈક ધ દાલ ધેટ ઇઝ પ્રોપરલી ડ્યુરિંગ મેરેજ ફંક્શન આપણને લગ્નમાં બનાવેલી મેરેજ ફંક્શન એટલે લગ્નમાં હા ને લગ્નમાં કોઈને ગયા હોય ને લગ્નમાં જે દાળ બનાવે તો આપણને બહુ ગમે ને ટીચરને તો બહુ ગમતી છે હા લગ્નમાં બનાવે તે દાળ હા ને તમને બી બહુ ગમે ને લગ્નમાં બનાવે તે દાળ મસ્ત લાગે ને Next, so how many person in the story can eat the bhutta easily and why? चलो स्टोरी में कितना पर्सन आपने दिखरा बतावेला तो जो पहलो विपुल एनी मम्मा एनी मामी एंड पहली मुन्नी ने पहली ग्रैंड मदर इतना जना हुए मध्य भुत्ता कौन कौन खाई सके तब तो विपुल अच्छी एनी मम्मा बिजो एनी मामी हाँ ने नेक्स्ट नेक्स्ट क्वेश्चन Can all old people eat bhutta? Why? चलो बद्दा old people bhutta खाई सके तो no, हाँ? No all old men old people cannot eat the bhutta because most of their teeth have fall down. वृद्ध थे गए ने दीकरा दादा दादी ते लोगों ना दांत बदा पड़ी गए लाई टूटी गए लाई हाँ इडले लोगों ते बद्दा जी bhutta खावाए no. For 4 months Munni will have only her mother's milk. That is here only food. Why? ચાલો મુન્ની કેમ એના મમ્માનું દૂધ જ પીતી હોય ને નાનું બેબી છે કેમ તો ન્યૂ બોર્ન ઇન બેન ડુ નોટ હેવ અ ટીથ નાનું જન્મેલું બાળકને કઈ ટીથ હોય નહીં દાંત નહીં આવે જન્મેલું છોકરું ને તરત દાંત હોતા નથી હા ને એટલે એ ભૂઠા નહીં ખાઈ શકે મકાઈ એનાથી ખવાય નહીં એટલે શું મિલ્ક પી છે એના મમ્માનું
ક્વેશ્ચન આપેલા છે વોટ ધે કેન ઈટ એન્ડ વોટ ધે કેન નોટ ઈટ, તમે શું ખાઈ શકો અને શું ખાઈ નહીં શકો તે લખેલું છે. જો ચાઇલ્ડ નું આપેલું છે, નાનો બેબી શું ખાઈ શકે? તો મિલ્ક ખાઈ શકે, લિક્વિડ દાળ ખાઈ શકે, ખીચડી ખાઈ શકે. ઓકે, શું નહીં ખાઈ શકે? તો કોર્ન ઓન ધ કોબ એટલે મકાઈ, ભૂટ્ટા ખાઈ શકે નહીં. હા ચલો નેક્સ્ટ. ફ્રૂટ્સ બી એનાથી નહીં ખવાય. હા ગ્રોડન, પછી ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ નટ્સ એટલે જે આપણે ડ્રાય ફ્રૂટ્સ આવે ને તે બી એનાથી નહીં ખવાય. પછી યંગ હોય તો શું ખવાય? તો એવરીથિંગ ધેટ ઇઝ એડિબલ, જે બી અવેલેબલ હોય તો આપણે યંગ હોય તો ખવાય. હમણાં ટીચરે ખાવું હોય તો બધું ખાઈ શકે, તમારે ખાવું હોય તો તમે ખાઈ શકો. બરાબર? હા, કેમ કે આપણે યંગ કહેવાય, આપણે પચાવી નાખીએ ગમે તે વસ્તુ રમીને. ઓલ્ડ ઉંમરવાળા થાય તો શું ખાવું પડે? તો દાળ, રાઈસ, મિલ્ક, ખીચડી અને રોટી. બરાબર? ને બહુ ઉંમર થઈ ગયેલો તો શું નહીં ખાવાનું? તો જો ભાખરી, પછી રો ફ્રૂટ્સ અને જેગરી, વધારે પડતું ગોળ નહીં ખાવાનું, કાચી વસ્તુ નહીં ખાવાની, એવું કહેશું. ઓકે ચાલો જોઈએ. સો ધીસ વોઝ અબાઉટ થિંગ્સ that we can or cannot eat. Do we eat all the things that we can eat? Now, not always. Okay. So, તમે બધી વસ્તુ ખાઈ શકો એવું કીધેલું છે? નો, આપણે કોઈ વસ્તુ ખાઈ શકીએ ને કોઈ વસ્તુ ખાઈ શકતા નથી. તો કઈ વસ્તુ તમે ખાઈ શકો ને કઈ નહીં ખાઈ શકો તે તમારે લખવાનું એવું કીધેલું છે. સ્કૂલમાં હતા ને દીકરા, આપણે નોટબુકમાં રાઇટ ડાઉન કરતા ને ક્લાસમાં વન બાય વન એકબીજાને પૂછતે કે તમે શું ખાઈ શકો ને શું નહીં ખાઈ શકો. ઓકે નેક્સ્ટ, શો પુટ અ સર્કલ ઓન ધ થિંગ્સ ધેટ વી લાઈક ટુ ઈટ ઓફન મોસ્ટ. તમને કોઈ આ વસ્તુ કહે તો તમને બહુ ભાવે એવું કહે છે. તો જો રાઈસ, વેટ, બાર્લી, બેરલી, ગ્રામ્સ, મેઝી, મિલન, કપ્પા ને રાગરી. તમે કઈ રોટલી ખાય? તો દીકરા જો આપણે ચોખાની ખાઈ હોય ને રાઈસની. પછી વેથ એટલે ઘઉં, હા બ્રીથ એટલે ઘઉં ને, અને બીજું મિલેટ, હા એની આપણે ખાઈ એટલે એના પર સર્કલ કરેલું છે. બાકી બધાની આપણે મોસ્ટ ઓફ આ ચણા છે. ગ્રામ એટલે આપણે ચણા, હા પછી મેઝી એટલે મકાઈ, હા ટેપિકો રાગી, આ બધા દીકરા અનાજ આવે. હા રાગીનો લોટ એને મમ્માને પૂછજો એ કહેશે બી તમે, એ લોટમાંથી રોટલીને બનાવે છે દીકરા. હા નેક્સ્ટ પેજ જો. Most of our family is made of different things. Apni ghar ma roz alag alag vastu banata hoy chhe. Banavi na apne. Depends on when growing easily at which place. Different things are eating at different place. Alag alag jagahe alag alag prakar nu food apne khaiye chhe. Barabar? Gujarat ma rahiye to Gujarati food khaiye apne. Barabar? Bahar kase Kerala ni baju farva jaye ni dikra to te baju South Indian vastu vadar. South Indian etle kai dikra? Apne idli sambar ખાઈએ, બરાબર, મેંદુ વડા ખાઈએ, મસાલા ઢોસા ખાઈએ. એટલે જે જગ્યાએ આપણે જઈએ દરેક પ્લેસની ડિફરન્ટ અલગ અલગ ટાઈપની ફૂડ આઈટમ હોય છે. ઓકે, ફાઇન્ડ અવર વેર ઈચ ઓફ ધ અબાઉ થિંગ ઇઝ ઇટન મોર. ઓકે, તમે કઈ વસ્તુ વધારે ખાઈ શકો તેના વિશે તમારે કહેવાનું. We not only eat different things, but we also use the same thing to prepare a variety of food items. આપણે એક સરખી ફૂડ નથી ખાતા, હા પણ મેથડ સરખી યુઝ કરીને એ ફૂડને કઈ અલગ પ્રકારનું બનાવી ફૂડ આઈટમ બનાવીને આપણે પ્રિપેર ખાઈ શકીએ છીએ. હા ધારો કે મમ્મા બટાકાનો શાક વઘારીને બનાવે, કોવાર એને કાતરી બી બનાવી આપે તો તમે ખાઈ, ચિપ્સ જ બનાવી આપે તો બી ખાઈ, પણ એક જ વસ્તુ નહીં ખાય પણ એનું કંઈ ડિફરન્ટ કરીને આપે તો તમે એને ઇઝીલી ખાઈ શકો છો. ફાઇન્ડ આઉટ ધ રાઈટ વોટ ઓલ કેન બી પ્રિપેર ફ્રોમ રાઈસ એન્ડ વીસ. તમે ઘઉં અને ચોખા બે વસ્તુમાંથી કઈ વસ્તુ બનાવીશ ને કઈ કઈ વસ્તુ બનાવી ન શકો તે લખવાનું છે. તો જો ઘઉંમાંથી ચપાટી બનાવેલું છે, હા ઘઉંમાંથી શું બનાવેલું છે દીકરા? ચપાટી બનાવેલી છે. તો બીજી કઈ વસ્તુ તમે બનાવી શકો ઘઉંમાંથી? તો પૂરી બનાવી શકો, હા બીજું હલવો, ઘઉંનો હલવો બને, બીજું ભાખરી બનાવી શકો, પછી લાડુ બનાવી શકો. હા આ ઘઉંમાંથી બનાવે, હમણાં ગણપતિને બનાવ્યો ને આપણે લાડુ, બરાબર. રાઈસ ચોખામાંથી શું બનાવી શકીએ આપણે દીકરા? ચોખામાંથી આપણે શું બનાવી શકીએ રાઈસમાંથી? તો જો પુલાવ,
हाँ पुलाव बनावी शक, बीजू इडली बनावी शक, बीजू खीर बनावी शक, त्यार पछी उत्तप्पा बनावी शक, पछी ढोसा, हाँ त्यार पछी ढोसा बनावी शक। आम राइस मांथी अलग अलग आइटम बनावी शकीए छीए। ओके नेक्स्ट जोईए, हाउ मेनी थिंग्स कैन यू राइट, केटली आइटम तमे लखेली छे उके छे। Similarly, different pulsar, vegetable, fruit, meats, etc. are eaten in a different places. मैं तुमने की तो तम जो अलग अलग प्रकार ना वेजी, different kinds ना vegetables, different types ना fruits अने different types नो meats इतने मटर, अलग अलग प्रकार types नो तुमने मरे चे, अलग अलग places पर. People have a different kinds of dishes like let's us talk about it. अलग अलग प्लेसेस पर डिफरेंट काइंड टाइप्स में तुमने फूड आइटम जोवा मळे छे, हां अलग अलग प्लेस पर तुम, बराबर। चलो नेक्स्ट જોઈએ, नीचे नो थिंक एंड राइट, राइट द नेम ऑफ द थ्री फूड आइटम यू लाइक टू ईट एंड थ्री यू डिसलाइक। ત્રણ આઇટમ લખવાની છે તમને બહુ ભાવે ને થ્રી આઇટમ્સ લખવાની છે તમને નહીં ભાવે। ओके धारो के लाइक में टीचर कई लखेली छे, जो लड्डू लाड़वा बहु भावे ने, हमने गणपति में बधाए खाधा ने, हाँ गणपति में बधाए खाधा ने तमे घरे, हाँ स्कूल में आते तो तमे टीचर ने भी आपटे भी प्रसाद लावो ने दीकरा दर वक्त, हाँ तो घरे बधाए लाड़वा खाधा ने तो शू बहु भावे, तो लड्डू बहु भावे, बीजू जलेबी बहु भावे, बीजू पकोड़ा, पकोड़ा एटले तमे भजिया खाई ने दीकरा ने शू कहवाय पकोड़ा। चलो नी भावे ते उ कयु तो मोटा भागे बधाने सीरो, कोई ने नी भावत होय तो बराबर, खीचड़ी नी भावती होय तो, ने रोटलो, रोटलो खावानो नी गमे, बीजू फूड आइटम आपणे आपे तो आपणे खाई लईए ने, हैने बराबर, तमने घर रहीने रोटी सब्जी आप करो तो खाई के मम्मी जात जात नु बनावा कहती है, हाँ करे ने वो मम्मा ने तमे, हाँ। चलो नेक्स्ट जो थिंक एंड टेल, विचारो ने केवो, आर यू लाइक एंड डिसलाइक सिमिलर टू दैट ऑफ योर फ्रेंड, तमे अने तमारा फ्रेंड बंने ने शु सरखी ज वस्तु गमे, सरखी ज वस्तु नी गमे उ बने, नो मोस्ट ऑफली नी बने, जो तमने भावतु होय तो तमारा फ्रेंड ने भाव नी भी भावतु, हाँ तमने भावतु होय तो तमारा फ्रेंड ने नी भी भावतु होय, बराबर। आर यू लाइक और डिसलाइक सिमिलर ऑफ दैट ऑफ योर फैमिली मेंबर, तमारा घर ना मानसो ने ने तमने बद्दी वस्तु सरखी भावे, नो बद्दाने सरखी भी नहीं भावे, हाँ सिमिलर भी आपने नहीं गमे, जे आपड़ा घर ना फैमिली मेंबर्स ने गमती होय तो आपने नहीं भी गमे, केम धरो के तमे नॉनवेज नहीं खाता हो ने तमारी घर ना खाता हो तो भावे, नो बराबर, हाँ बद्दा ने सेम वस्तु भावती हो सेम वस्तु नहीं भावती है वो नहीं बने, हाँ एक बे आइटम दिख रहे वो हो के जे तमने भी भावते ने तमारा घर ने भी भावती हुई। नेक्स्ट जो विच मेंबर ऑफ योर फैमिली हैव डिफरेंट लाइक, तमारा घर में कोई एवं मानस है कि जेने विच मेंबर ऑफ योर फैमिली हैव डिफरेंट लाइकिंग, कि जेने तमारा बद्दा करता एकदम अलग भावत हो एवं, हाँ तो बनी शके केम, हाँ मैं तमने हमणां ज कीधुं तेम तमारी घर में कोई नॉनवेज खातु होय दीकरा तो तमारी घर में कोई नहीं खातु, कोई एक ज मेंबर्स खातु होय तो, हाँ बने नहीं एवं, बराबर। नेक्स्ट जो क्वेश्चन, नेक्स्ट पेज जो 43 दीकरा, ટર્ન કરજો, લેટ્સ અસ નો અબાઉટ પીપલ લાઈક ટુ ઈટ, હવે આ ગર્લ છે એનું નામ શું આપેલું, હેની, હા એનું નામ શું આપેલું, હેની, ઓકે, આઈ લિવ ઇન વલસાડ, ક્યાં રહે છે, વલસાડ, માય મધર એન્ડ આઈ બોટ લવ ટુ ઈટ ઉંબાડિયું, એને ને એની મમ્માને શું બહુ ગમે, ઉંબાડિયું ખૂબ જ ગમે છે, whenever we feel like eating it we go to our farmhouse and eat umbariu like undiu, ha eni mamma sathe e loko banne ne umbariu bahu game etle jyare bhi khavano man thai to kya jay che e loko ena khetare jay che ane pachi umbariu banavi ne khaye che farmhouse ma jay che। chalo suni apne, I live in kashmir, kya rahe che kashmir ma, I like fish cook in a મસ્ટર્ડ ઓઇલ, એ શું કે છે, રાઈનું તેલ, મસ્ટર્ડ ઓઇલ એટલે દીકરા રાઈનું તેલ, મને રાઈના તેલમાં બનાવેલી ફિશ બનાવે ને ફિશ તે મને બહુ જ ગમે છે એમ કે છે, વન વી હેડ ગોઈંગ ટુ ગોવા, એ ક્યાં જાય છે
છે જ્યારે ગોવા જાય છે વી આર ઈટ અ ફિશ ધેર બટ ઈટ ટેસ્ટી વેરી but it tasty very different my mother said that it was sea fish cook in a coconut oil kem ke goa ma fish sema banavelo hoy coconut oil ma banavelo ho narel na tel ma i had to be different એટલે તેનો સ્વાદ કેવો અલગ લાગે છે નીચે જો થોમસ આપણા i live in kerala kya rahe che kerala ma I really like to eat two items. મને બે આઈટમ બહુ જ ગમે છે. Both grow in our country. Once grow on taller tree and the other underground, it is great to eat a boiling typical with my curry made using coconut in tasty very tasted very good એને શું એ કેરેલામાં રહેતો એટલે એને કોકોનટ બહુ ભાવે કોકોનટનું અંદરનું વોટર બી બહુ ગમે અને કોકોનટ નારિયેળ પોતે ખાવાનું પણ ખૂબ જ ગમે છે Next page, jo. What are the reasons we that decide what we eat, put a write on them and to the list. Okay, what? કેમ એને બહુ ભાવે છે એ રીઝન તમારે લખવાનું છે એવું કીધેલું છે that and write what is easily available, what we can buy. કસ્ટમર એન્ડ ટ્રેડિશન ઓકે જો દરેકનું કસ્ટમ અલગ અલગ ટ્રેડિશન દરેકનું જેવું ટ્રેડિશન હોય તે પ્રકારનું એને ફૂડ ભાવે બરાબર તામિલવાળાને તામિલનું ભાવે કેરળવાળાને કેરળનું ગમે ગુજરાતીને ગુજરાતીનું ગમે બરાબર આપણે ઉપર જોઈએ ને પેલી લેડી જે હતી એક વલસાડની હતી એટલે એને અલગ ફૂડ ભાવે કેરળવાળાને અલગ ફૂડ ભાવે એટલે બરાબર જે પ્રકારનું પછી કાશ્મીરવાળી ગર્લને અલગ ભાવે જે પ્રકારનું પોતાનું ટ્રેડિશન હોય તે પ્રકારનું આપણને ફૂડ આઈટમ ખાવાની ગમે છે નીચે જો દીકરા જે તમને બોક્સ આપેલું છે નીચે હા નીચે બોક્સ આપેલું છે નેમ ધ સમ થિંગ્સ આર ગિવિંગ અપ પુટ અ રાઇટ ઓન ધ થિંગ્સ ધેટ કેન બી ઈટ ઇફ યુ આર નોટ શ્યોર પુટ અબાઉટ એનીથિંગ યુ મેક આસ્ક યોર ટીચર બરાબર જો તમને એની ખ્યાલ હોય તો તમારા ટીચરને તે પૂછવાનું એવું કહે છે હા ને જો બનાના ફ્લાવર જોઈ લઉં અને પછી ડ્રેસ મિક્સ ફ્લાવર મશરૂમ્સ જે ખવાય તેમાં રાઈટ કરવાનું છે દીકરા હા જો બનાના ફ્લાવર્સ ને એવું નહીં ખવાય મશરૂમ ખવાય એટલે એમાં સર્કલ કરો મશરૂમ એટલે શું દીકરા તમે હમણાં બધા આરીમ ખાધી ને આરીમ એને મશરૂમ કહેવાય છે ઓકે પછી લોટસ ગુલાબ કમળ તમારું રેડ આંટ કીડી ની ખવાય લિફ્ટ ઓવર ચપાટી લિફ્ટ ઓવર ચપાટી ની ખવાય કેમલ મિલ્ક ઊંટનું દૂધ રાઈટ હેન્સે ખાય લીવ્સ ઓફ આરવી ખવાય